યુવા અધિકારી ન્યાય ચળવળના ભાગરૂપે મહેનતાણુ યુવા ઉમેદવારો દ્વારા અનેક વખત ગુજરાતમાં પેપર ફૂટવાટની બાબતને લઈને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અત્યારે જે વનરક્ષકની પરીક્ષા તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર બાવીસના રોજ લેવાઈ એ પરીક્ષામાં થયેલ ગેરરીતિની તપાસ કરવા માટે આજ રોજ યુવા ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વનરક્ષકની પરીક્ષા બે હજાર અઢારમાં જાહેર થયેલી પરીક્ષા ચાર વર્ષ બાદ તારીખ સત્યાવીસ રણ બે હજાર બાવીસમાં લેવાય તેમ છતાં સરકારની ઘોર બેદરકારી અને અણઆવડતના કારણે ગેરરીતિ થઈ છે જેના કારણે અંદાજીત પાંચ લાખ સાઠ હજાર યુવાનોનું ભાગ્ય જોખમાયું છે સરકાર ગુના છુપાવવા આ વનરક્ષક પરીક્ષામાં થયેલ બનાવને કેસની કોપી કેસના સમાવીને સમગ્ર ગુજરાતના યુવાનો સાથે રાજકીય રમત રમી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છે જો આ વનરક્ષક પરીક્ષાની ઘટનાની યોગ્ય નિપક્ષ તપાસ કરવામાં આવશે તો આનાથી વધારે સત્ય અને તથ્ય બહાર આવી શકે તેમ છે આ સિવાયના અન્ય આધાર પુરાવા જે વિદ્યાર્થીઓ દ્વારા પુરાવા મળેલ છે જેમાં નાની મોટી છેતરપિંડી અને ચીટિંગનો ઉલ્લેખ છે તો આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કારણ એ છે કે જે ગયા રવિવારે એટલે કે સત્યાવીસ માર્ચના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એ લગભગ ચારથી પાંચ સ્થળે એનું પેપર લીક થયું હતું અને વોટ્સએપમાં વાયરલ થયું હતું અમારો મુદ્દો એ છે કે વારાઘડીએ વારાઘિયે દરેક પેપર ફૂટતા જાય છે આવી રીતના શું છે કે જે મહેનત કરે છે એ વ્યક્તિને જે પૈસા આપીને લાચ રુસવતથી એ લોકો હક મારી જાય છે આવું ના બને એની નિષ્પક્ષ તપાસ થાય એ માટે અમે અહીંયા ગાડી આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે રેહન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર